રોબોટિક સ્પાઇન સર્જરી સાથે કરોડરજ્જુની સંભાળમાં ક્રાંતિ આવી. સમગ્ર ભારતમાં સેંકડો કેસોની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ વખત અદ્યતન રોબોટિક સ્પાઇન સર્જરીની શરૂઆત. કરોડરજ્જુની સમસ્યાઓ જેમ કે હર્નિએટેડ ડિસ્ક, સ્પાઇનલ સ્ટેનોસિસ, સ્કોલિયોસિસ અને ડિજનરેટિવ ડિસ્ક રોગ વ્યક્તિના જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. પરંપરાગત સારવાર પદ્ધતિમાં ઘણીવાર ઓપન સર્જરીનો સમાવેશ થાય છે, જે આક્રમક હોઈ શકે છે અને વ્યાપક પુનઃપ્રાપ્તિ સમયગાળાની જરૂર પડે છે, જે ગૂંચવણોના ઊંચા જોખમો દર્શાવે છે. તેનાથી વિપરીત રોબોટિક સ્પાઇન સર્જરી અસંખ્ય ફાયદાઓ સાથે ન્યૂનતમ આક્રમક ઉકેલ પ્રદાન કરે છે. વરદ દવે સર્વ્ય સ્પાઇન હોસ્પિટલમાં હું ડૉક્ટર છું અને સ્પાઇન સર્જરી અમારી સ્પેશિયાલિટી છે. ખાસ કરી માસ્ટર નામ અમે પાડ્યું છે. એ અમારું મશીન છે જે અમને મેગ્નિફિકેશન આપે છે 25% થી 50% સુધી, 25 થી 50% ગણું, અને એના કારણે અમારું પ્રિસિઝન વધે છે. એના પર જો અમે 3D ગ્લાસ પહેરીને જોઈએ તો 3D દેખાય, જેમ આપણે મૂવીમાં જોઈએ તો 3D ગ્લાસની સામે આપણને વસ્તુ સામે આવતી દેખાય, એવી રીતે અમારું ડેપ્થ પરસેપ્શન, ઊંડાઈનું પરસેપ્શન એ 3D ગ્લાસીસના કારણે ઘણું સારું કરી શકીએ છીએ. એટલે અમુક સર્જરી જેમાં ટ્યુમર સર્જરી હોય, જેમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરી સ્પાઇનની કરીએ છીએ, તો એ બધામાં અમારું પ્રિસિઝન, અમારું ડેપ્થ પરસેપ્શન ઘણું સરસ અમે બ્રહ્માસ્ત્રથી કરી શકીએ છીએ. ખાસ કરીને જે પહેલાં સ્પાઇન સર્જરી, રોબોટિક સ્પાઇન સર્જરીના કારણે પ્રિસિઝન વધે છે, ચોકસાઈ વધે છે, નાના નાના કાણામાંથી સર્જરી કરી શકીએ છીએ. ઓપરેશન થિયેટરમાં એ દરમિયાનમાં રોબોટ વાપરીએ, જેથી કરીને અમારા સ્ક્રૂનું પ્લેસમેન્ટ, સ્ક્રૂની ડેપ્થ, સ્ક્રૂની હાઇટ, સ્ક્રૂનો ડાયામીટર એ બધું સરસ રીતે ચેક કરીને અમે કરી શકીએ. રોબોટના કારણે અમે પહેલેથી પ્લાન કરી શકીએ એની સ્ક્રીન ઉપર, અને જેથી કરીને એ અમને પ્રિસિઝન અને ચોકસાઈ અને સેફટી વધારે આપે છે.